આપણું સુરતમાં નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. સુરતના મેયર હેમાલીબેન ભોગાવાલા માટે પાલિકાએ બનાવેલા નવા બંગલામાં હવે વાસણ ખરીદીમાં ગેરરીતિ કરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈએ આ અંગે સવાલો ઉઠાવીને તેમણે સમિતિની બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા કરી હોવાનું જણાવ્યું હતું. વિરોધ પક્ષના કોર્પોરેટરે જણાવ્યું હતું કે જૂના વર્ષના બિલ આ વર્ષમાં મંજૂર થવા માટે મોકલવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને મેયર હેમાલી બોગાવાલાના બંગલા માટે રૂપિયા 2.5 લાખના વાસણો ખરીદવાની દરખાસ્ત સામે તેમણે વિરોધ કર્યો હતો. જાહેર બાંધકામ સમિતિમાં આ પ્રકારે બિલો મંજૂર કરાવી લેવાની નીતિ સામે પણ આપના કોર્પોરેટરો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ આપના કોર્પોરેટરોની સંખ્યા ઓછી હોવાને કારણે તેમની વાત કાને ધરવામાં ન આવી હોવાનો આરોપ પણ તેમણે મૂક્યો હતો. એટલે જે પીડબ્લ્યુડી કમિટીની હું એક સદસ્ય છું જાહેર બાંધકામ સમિતિનો, અને એની જ્યારે ફાઇલો અમે 18 તારીખ માટેના મિટિંગ મળવાની હતી, તો 17 અને 16-17 તારીખની આજુબાજુ અમે જ્યારે ફાઇલો વાંચતા હતા ત્યારે મારા ધ્યાનમાં એક કામ નંબર 5ના જે 35-34 લાખ 50 હજારનો ટોટલ ખર્ચો કરવામાં આવ્યો છે એ પેપર હાથમાં આવ્યું. એ પેપરની અંદર એક નાનો એવો બિલ છુપામાં આવેલું હતું 2,50,000. જ્યારે એની ડિટેલ વાંચી તો ખબર પડી કે મેયરશ્રીના બંગલામાં વાસણની ખરીદી કરવાની છે. એટલે મને પણ એવું લાગ્યું કે મેયરશ્રી માટે 2.5 લાખના, આજે 2.5 લાખમાં તો લોકો સૌરાષ્ટ્રમાંથી અહીંયા આવીને મકાન ચાલુ કરી શકે છે, રૂમ પોતાનું નવું ઘર ચાલુ કરી શકતા એ પરિસ્થિતિ હોય, ત્યારે મેયરશ્રી જે પોતે 4 વ્યક્તિ રહે છે એના માટે 2.5 લાખના વાસણો ક્યાંક ને ક્યાંક આમાં ગેરરીતિ થાય એવું લાગે છે. એટલે કમિટીની અંદર પણ અમે આનો વિરોધ નોંધાવેલો હતો, પણ હું અને માનને ધનુભાઈ ગેડિયા મારા જે સાથી કાઉન્સિલર છે અમારા 2 લોકોના મત આમની વિરોધમાં પડે વોટિંગ થાય ત્યારે, અને બાકીના 7 સભ્યો જે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના સંચાલિત તો ના કહી શકાય પણ સીઆર પાટીલ ભાવની ઓફિસેથી સંચાલન થતું એવી રીતે આ લોકોને આદેશોનું પાલન કરવાનું હોય છે, ને એ લોકોએ આ સ્થાનિક ઠરાવને મંજૂરી આપી દીધી અને કામને પાસ કરી દીધી. મેં તમને કીધું કે કલમ 73D આ ભ્રષ્ટાચાર કરવા માટેની સૌથી કામગાર કલમ કહી શકાય. આ કામમાં એવું હોય છે કે તમે 100-125 રૂપિયાના કામો કરો, પણ આ કામો તમે ગોતવા જાઓ તો તમને જનરલી ક્યાંય જોવા ના મળે. તમને એવું કહેવામાં આવ્યું કે વિવિધ જગ્યાઓ પર ફૂટપાથ રિપેરિંગ કરવાની છે 15 લાખની મર્યાદા. આ વિવિધ જગ્યાઓ હું ચેલેન્જ આપું છું કે કોઈ વ્યક્તિને મળે. એટલે આવી રીતે આમાં 30-35% કામ થાય ને બાકીનો ભ્રષ્ટાચાર થઈ જાય છે, અને આ ભ્રષ્ટાચારના બિલો આ લોકો મજા આવે એ રીતે દર વખતે પાસ કરે છે. તમે અત્યાર સુધીનો રેકોર્ડ કાઢજો કે અમે આવા કેટલા કામોનો વિરોધ કમિટીની અંદર નોંધાવ્યો છે. આ કોઈ ખાલી બહારનો વિરોધ નથી, અમે અંદર પણ અમારો વિરોધ નોંધાવતા હોઈએ છીએ. મારી બેનશ્રીને એ જ કહેવું છે કે તમારા આવેલા પહેલાંના જો બિલ હતા તો અત્યાર સુધી આ જે તે સ્ટીલ વાસણવાળા ભંડારવાળા જે ભાઈ છે એમને અત્યાર સુધી બિલ શા માટે ના મૂક્યા? શું આટલા બધા તમારી ઉપર મહેરબાન હતા? આ સૌથી મોટો સવાલ છે. સુરતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ગુરુવારે કોરોનાના નવા 3,981 કેસો નોંધાયા છે. અઠવા ઝોનમાં 2 લોકોના કોરોનાથી મોત થયા હતા. રાંદેર ઝોનમાં સૌથી વધુ 1,105 કેસ નોંધાયા છે, જે કુલ કેસના 30% થાય છે. કોરોના સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. સુરતમાં છેલ્લા 3-4 દિવસથી 3,000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ગતરોજ સુરત શહેરમાં 3,981 કેસો નોંધાયા છે, જેને લઈને તંત્ર દોડતું થઈ ગયું છે. નવા કેસોમાં કુલ 40 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા શાળાઓમાં તથા કોલેજમાં કુલ 784 જેટલા વ્યક્તિઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું છે. શહેરના અથવા ઝોનમાં 2 વ્યક્તિના કોરોનાથી મોત થયા હતા. શહેરમાં સૌથી વધુ રાંદેરમાં 1,105, અઠવામાં 492, લિંબાયતમાં 175, સેન્ટ્રોલમાં 154, વરાછા એમાં 237, વરાછા બીમાં 383, કતારગામમાં 248, ઉધના એમાં 112 અને ઉધના બી ઝોનમાં 75 કેસ નોંધાયા છે, જેમાં 29 વિદ્યાર્થી, 2 શિક્ષકો, ડોક્ટરો, પ્રોફેસર, ખાનગી હોસ્પિટલના સ્ટાફ, 5 ધંધાર્થી, વિવિધ બેંકના 6 કર્મચારીઓ તથા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 2 અને ટેક્સટાઇલ સાથે સંકળાયેલા 4 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. પાલિકા બાદ સુડા ભવન પણ કોરોનાગ્રસ્ત બન્યું છે. સુડા અને મેટ્રો રેલના મળી 8 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. પાલિકા દ્વારા ગુરુવારે વેસુ સ્થિત સુડા ભવનમાં કોરોના ટેસ્ટિંગ કરાયું હતું, જેમાં સુડા અને મેટ્રો રેલના મળી 8 કર્મચારી કોરોના પોઝિટિવ આવતા સુડા ભવનના અન્ય કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો છે. સુરતમાં ત્રીજી લહેરમાં કોરોના પોતાનું ગંભીર સ્વરૂપ દેખાડી રહ્યું છે. ખાસ કરીને આ લહેરમાં એક જ પરિવારના અનેક સભ્યો કોરોનાનો શિકાર બની રહ્યા છે, જેને લઈને ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો થયો છે. કોરોનાની ત્રીજી લહેરમાં સુરતમાં એક નવા જ પ્રકારની ચેન્જ જોવા મળી છે. સુરતમાં વધતા કેસોમાં ખાસ કરીને એક જ પરિવારના અનેક સભ્યો કોરોનાનો શિકાર બની રહ્યા છે, જેને લઈને સુરતમાં ક્લસ્ટર કન્ટેનમેન્ટમાં વધારો કરાયો છે.
नवा केसों में वराछा बी जोन में आवेला तीर्थ हेरिटेज में 7 लोको पॉजिटिव ज्यारे स्वास्तिक टावर में 7 व्यक्ति कोरोना संक्रमित थया छे। જેથી તીર્થ હેરિટેજ અને સ્વસ્તિક ટાવરને ક્લસ્ટર જાહેર કરાયો છે। આ ઉપરાંત સેન્ટ્રલ ઝોન ખાતે નાનપુરામાં આવેલા સત્યમ એપાર્ટમેન્ટના એક જ વિસ્તારમાં 8 કેસ મળી આવ્યા છે। તેમજ અઠવા ઝોન ખાતેના પંચમ ટાવરમાં 5 કેસ મળી આવતા ક્લસ્ટર જાહેર કરી અવરજવર માટે બંધ કરાય છે। કોરોનાએ સોસાયટીના દસ્તક દેતા મોટી સંખ્યામાં લોકો હોમ ક્વોરન્ટાઇન થયા છે। સુરતની લક્ષ્મી ડાયમંડ કંપનીમાં હીરા ખરીદી કરવાના બહાને આવેલા ગઠિયાએ 23 લાખની ઠગાઈ આચરી હતી। ગઠિયાએ હીરા જોવા આવ્યા બાદ ઓરિજિનલ હીરા પોતાની પાસે રાખી નકલી હીરા પધરાવ્યા હતા। કંપનીએ આ હીરાઓ પૈકી એક હીરો બેલ્જિયમમાં વેચતા ભાંડો ફૂટ્યો હતો। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મી ડાયમંડ કંપનીની મુંબઈ સ્થિત મુખ્ય ઓફિસમાં વર્ષ 2021ના જૂન મહિનામાં ધનિક સેજલભાઈ શાહ નામના ઈસમે ફોન કરી હીરા ખરીદવાની વાત કરી હતી। ઓનલાઈન હીરા જોઈ તેણે ખરીદી કરવા સુરત ઓફિસ પર મંગાવ્યા હતા। કંપનીમાં ધનિક શાહને બે હીરા જોવા માટે અપાયા હતા। થોડા સમય બાદ હીરા જોઈને ધનિકે બંને હીરા પરત કરી પણ દીધા હતા। બંને હીરાની કિંમત $30,000 જેની કિંમત ભારતીય કરન્સીમાં 22,46,000 રૂપિયા થાય છે। કંપનીએ આ બે હીરા પૈકી એક હીરો બેલ્જિયમની એક પાર્ટીને વેચ્યો હતો, ત્યારે આ હીરો નકલી હોવાનું પાર્ટીએ જણાવ્યું હતું, જેથી કંપનીએ હીરાની તપાસ કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો। જો કે કંપનીએ ધનિક શાહ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે ધનિક મુંબઈ અને સુરતના હીરા બજારમાં ફ્રોડ કરે છે, હીરાનો બદલો મારીને છેતરપિંડી કરી છે, તેઓની સાથે જ બે કિંમતી હીરા છેતરપિંડીથી લઈ જઈ નકલી હીરા પરત કરી ઠગાઈ કરી હતી, જેથી આ મામલે ભૂમિકર ગજેરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। સુરતમાં મહાનગરપાલિકાએ હવે વરસાદી મીઠા પાણીનો સંગ્રહ કરવા આયોજન કરી રહી છે। સ્થાયી સમિતિની બેઠકમાં પાણીના સંગ્રહની સુવિધા ઊભી કરનાર સંસ્થાને 70% સુધી ગ્રાન્ટની ફાળવણી કરશે, જેનાથી આવનાર દિવસોમાં સુરત શહેરમાં પાણીની સમસ્યા ઊભી ન થાય એ દિશામાં કામગીરી થઈ શકશે। સુરત મહાનગરપાલિકા વરસાદી મીઠા પાણીનો દર વખતે જે વ્યય થઈ જાય છે તેને રોકવા માટે આયોજન કરી રહ્યું છે। ચોમાસા દરમિયાન મીઠા પાણીના સંગ્રહ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી લાખો લીટર પાણી કોઈપણ પ્રકારનો ઉપયોગ કર્યા વગર વેડફાઈ જાય છે। કુદરતી સ્ત્રોત વરસાદી મીઠા પાણીના સ્ટોરેજ માટે કોર્પોરેશન દ્વારા નવી યોજના જાહેર કરવાની તૈયારી કરવામાં આવી છે। વોટર હાર્વેસ્ટિંગ કરીને મીઠા પાણીને ફરીથી જમીનમાં ઉતારવામાં આવે અથવા તો સ્ટોરેજ કરવામાં આવે તો તેનાથી જમીનની નીચે જળસ્તરમાં વધારો થઈ શકે છે। હાલમાં શહેરીજનોને પાણી સપ્લાય કરવાનો તાપી નદી એકમાત્ર સ્ત્રોત છે। સુરત મનપા દ્વારા શહેરીજનોને રોજનું 1,600 MLD પાણી સપ્લાય કરવામાં આવે છે। ખાસ કરીને ઉનાળામાં પાણીની સમસ્યા આકરી બની જાય છે, જેને લઈને મહાનગરપાલિકા દ્વારા વોટર હાર્વેસ્ટિંગની ડિઝાઇન તૈયાર કરવા સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી સોસાયટી અને એપાર્ટમેન્ટમાં વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરનારા લોકોને કુલ ખર્ચના 70% સુધીની ગ્રાન્ટ ફાળવવા સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે। આજની સ્થાયી સમિતિમાં કુલ 35 જેટલા કામો હતા, એમાં 10 નંબરનું કામ અમે દફતરે કરીએ છીએ, કારણ કે ઓલરેડી એક ડિઝાઇન રિચાર્જિંગ માટેની મંજૂર કરી લેવામાં આવી છે। રિચાર્જિંગ પર એક નાનો ગ્રો હાઉસ, એક બંગલો, એક એપાર્ટમેન્ટ અને એક હાઈરાઇઝ, એમ અલગ અલગ 4 પ્રકારની નવી ડિઝાઇન SVNIT મદદથી આપણે તૈયાર કરી છે। SVRનો પણ એમાં સહયોગ લીધો છે અને એ ડિઝાઇનના આધારે હવે ટૂંક સમયમાં સુરત શહેરના શહેરીજનો માટે પાણીને સ્ટોર કરવા માટેની એક નવી સ્કીમ લોન્ચ કરવાની તૈયારીમાં છીએ, જેમાં અમે ઇચ્છીએ છીએ કે 60-70-80% સુધી, હજુ અમે ગણતરી નથી કરી, પણ એટલા રૂપિયા સુધી એમને બાદ આપવામાં આવશે, જેથી કરીને એ પાણી, આપણું જે મીઠું પાણી છે, જે વરસાદનું પાણી છે, એને જમીનમાં સંગ્રહ કરીને નીચેના જમીનના પાણીના સ્તર આપણે સારા કરી શકીએ। એ ઉપરાંત એક બીજું કામ જે હતું, એમાં છેલ્લા ઘણા સમયથી, એટલે કે 5-6 વર્ષથી જે જગ્યા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની હતી અને એના કબજો મેળવવામાં તકલીફો પડતી હતી, એ બાબતે પોલીસ કમિશનરના સહયોગથી એવું નક્કી કરવામાં આવ્યું છે કે સુરત શહેરમાં આવેલી દરેક પ્રોપર્ટીઓ જે સુરત મહાનગરપાલિકાની માલિકીની હોય એના કબજા મેળવી એને કમ્પાઉન્ડ કરી એને લોક કરીને એ પ્રસ્થાપિત કરવું સુરત મહાનગરપાલિકાના હાથમાં એવું નક્કી કરવામાં આવ્યું છે। એ બાબતે વિગતવાર ચર્ચાઓ થઈ છે,
एना माटे जे SRP ની કુમક સુરત મહાનગરપાલિકાને ફાળવવામાં આવી છે એનો પણ ઉપયોગ કરવામાં આવે એવું નક્કી કરવામાં આવ્યું છે। મોટાભાગના કામો મંજૂર કરવામાં આવ્યા છે, 3-1 જેટલા કામ મુલતવી કર્યા છે, 3-1 જેટલા કામ દસ્તરે કર્યા છે, બાકીના કામો મંજૂર કર્યા છે। સચિન, GIDC માં થયેલા કેમિકલ કાંડમાં 6 નિર્દોષ મજૂરોનો જીવ લેનાર ટોળકી સામે વધુ એક ગુનો નોંધાયો છે। પોલીસ તપાસમાં આરોપીઓએ ડિસેમ્બર મહિનામાં પણ સાતવલ્લા બ્રિજ સામે તિરુપતિ બાલાજી સોસાયટી આગળ ખાડીમાં કેમિકલ વેસ્ટનો નિકાલ કર્યો હોવાની કબૂલાત કરી હતી। સચિન, GIDC માં થયેલા કેમિકલ કાંડમાં મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। આ કેમિકલ કાંડમાં 6 નિર્દોષ મજૂરો મોતને ભેટ્યા હતા। આ કેમિકલ કાંડમાં ધરપકડ કરવામાં આવેલા પ્રેમસાગર ઓમપ્રકાશ ગુપ્તા અને વિશાલ ઉર્ફે છોટુ અનિલકુમાર યાદવે ગત તારીખ 14 જાન્યુઆરીના રોજ રિમાન્ડ દરમિયાન કેમિકલ ભરેલા 2 ટેન્કર સચિન GIDC સાતવલ્લા બ્રિજ સામે તિરુપતિ બાલાજી સોસાયટીથી આગળ આવેલી ખાડીમાં નિકાલ કર્યો હોવાની કબૂલાત કરી હતી। આરોપીઓએ 2 ટેન્કરમાંથી કો પ્રોસેસિંગ વેસ્ટ સોડિયમ બાયોસોલ્ફેટ અને સોડિયમ હાઇડ્રોસોલ્ફેટ નામના કેમિકલો હાનિકારક અને જોખમકારક હોવાની જાણ હોવા છતાંય ખાડીમાં ઠાલવી નિકાલ કર્યો હતો અને માનવ જિંદગી જોખમમાં મૂકી હતી। પોલીસ તપાસ દરમિયાન ડિસેમ્બર મહિનામાં 2 ટેન્કર ખાલી કરવામાં આવ્યું હોવાનું બહાર આવતા ગતરોજ ક્રાઇમ બ્રાન્ચના PI એ ફરિયાદી બની ટોળકી સામે ગુનો નોંધાવ્યો હતો અને આ કેસની તપાસ SOG ને સોંપવામાં આવી છે। વરાછા ઝોનના પૂણા આઈમાતા ચોકથી વિજયનગર જતા સર્વિસ રોડ પર દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ પર પથ્થરમારો કરાયો હતો। દબાણકર્તાઓએ પાલિકાના અધિકારીઓને ઘેરી લીધા હતા, પોતાનો સામાન છોડાવી લીધો હતો। પૂણા આઈમાતા ચોકથી વિજયનગર તરફ જતા BRTS રોડની બાજુમાં સર્વિસ રોડ પર શાકભાજી પાથરણાવાળાઓનું દબાણ ન્યુસન્સ રૂપ બની ગયું છે। દબાણના કારણે આખો રોડ બ્લોક થઈ જાય છે, જેથી મનપાની દબાણ વિભાગની ટીમ દ્વારા ગઈકાલે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। 10 SRP જવાન અને 10 સિક્યુરિટી ગાર્ડ સાથે વરાછા ઝોનની ટીમે કામગીરી શરૂ કરી સર્વિસ રોડ પરનું દબાણ દૂર કરી માલસામાન જપ્ત કર્યો હતો। જો કે મનપાની આ કામગીરીનો 500 થી વધુ દબાણકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો અને મનપાની ટીમ પર પથ્થરમારો કરતા ભાગદોડ મચી ગઈ હતી। પથ્થરમારાના પગલે મનપાના વાહનોના કાચ તૂટી ગયા હતા, જો કે હોબાળાના પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હળવો લાઠીચાર્જ કર્યો હતો, જેમાં એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી। છેવટે મનપાની ટીમે પીછેહટ કરવી પડી હતી અને આગામી દિવસોમાં મનપા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે। કોરોના કાળમાં જ્યારે વિશ્વ સામાજિક ઔદ્યોગિક જેવા તમામ પાસાઓ પર સફર કરી રહ્યું હતું, ત્યારે ભારતનો ડાયમંડ ઉદ્યોગ પ્રગતિ કરી રહ્યો હતો। જેમ્સન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના આંકડા મુજબ કોરોના કાળમાં પણ વર્ષ 2020ની સરખામણીમાં વર્ષ 2021માં કટ એન્ડ પોલિશ્ડ હીરાના એક્સપોર્ટમાં 69.35% વધારો થયો છે। વર્ષ 2021માં કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસ 1.33 લાખ કરોડ પર પહોંચી હતી, જે વર્ષે 2020માં 78,000 કરોડ હતી। વર્ષ 2020થી સમગ્ર વિશ્વ કોરોના વાયરસના સકંજામાં ધીરે ધીરે ફસાઈ ગયું હતું, ત્યારે આર્થિક રીતે તો દેશ પડી ભાંગ્યો હતો, પરંતુ સામાજિક અને આરોગ્યની દ્રષ્ટિએ પણ અનેક ચેલેન્જ ઊભા થયા હતા। આવા સમયે લોકોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પણ અનેક વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો હતો, પરંતુ એક ઉદ્યોગ ભારતમાં એવો હતો કે તે હરણફાળ રીતે પ્રગતિ કરી રહ્યો હતો, તે છે જેમ્સ એન્ડ જ્વેલરી। હાલમાં વર્ષ 2022ની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે પાછલા 2 વર્ષના આંકડા પર નજર રાખીએ તો જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગે નવા સીમાચિહ્નો સર કર્યા છે। વર્ષ 2020ની સરખામણીએ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગે 2021માં ખૂબ પ્રગતિ કરી છે, જે બાબત જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આંકડા મુજબ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ભારતનું હીરા અને જવેરાતનું માર્કેટ સૌથી મોટું ચાઇના, એન્ટવર્પ અને હોંગકોંગ છે। કોરોના કાળમાં પણ આ દેશોમાં હીરા અને જ્વેલરીની પુષ્કળ માંગણી હતી। વર્ષ 2020ની સરખામણીમાં વર્ષ 2021માં કટ એન્ડ પોલિસ્ડ હીરાના એક્સપોર્ટમાં 69.35% વધારો થયો છે। વર્ષ 2021માં કટ એન્ડ પોલિસ્ડ હીરાની નિકાસ 1.33 લાખ કરોડ પર પહોંચી હતી, જે વર્ષ 2020માં 78,000 કરોડ હતી, જે આંકડા પરથી ફલિત થાય છે। આ ઉપરાંત ગોલ્ડ જ્વેલરી, સિલ્વર જ્વેલરી તેમજ સિન્થેટિક ડાયમંડની માંગમાં પણ વધારો થયો છે। GJEPCના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાના જણાવ્યા અનુસાર વૈશ્વિક બજારમાં કોરોના કાળ દરમિયાન પણ હીરા જવેરાતની માંગ સારી રહી હતી, જેથી વર્ષ 2020ની સરખામણીમાં વર્ષ 2021માં સારો એક્સપોર્ટ જોવા મળ્યો છે।
વર્ષ 2022માં પણ આ જ પ્રમાણે વેપાર રહેવાની આશા છે। કોરોનાની ત્રીજી લહેરમાં રાજ્યમાં કોરોનાથી થયેલા મૃત્યુ મામલે રાજ્ય સરકાર પર કોંગ્રેસ દ્વારા આરોપો મૂકવામાં આવ્યા છે। રાજ્યના તમામ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્ય સરકાર કોરોનાના મોતના આંકડા છુપાવે છે એવા આરોપ પણ મૂકવામાં આવ્યા હતા। સુરત ખાતે માજી મંત્રી તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી છે અને તેમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોને જે સહાય ચૂકવવામાં આવી છે તેનો આંકડો સ્વીકાર્યો છે। આંકડો સત્તાવાર આંક કરતાં અનેક ગણો વધારે છે। ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા પણ રાજ્ય સરકારની આકરી ટીકા કરવામાં આવી છે। આ સંજોગોમાં સરકારે કોરોનાના કેસની અને કોરોનાથી થયેલા મૃત્યુ અંગે સાચા આંકડા જાહેર કરવાની આવશ્યકતા છે એવું પણ કોંગ્રેસ અગ્રણી દ્વારા જણાવાયું હતું કે હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે જે એફિડેવિટ કરી છે એ એફિડેવિટમાં ગુજરાત સરકારે જે ચિત્ર રજૂ કર્યું છે કોરોના મહામારીનું અને જે ગુજરાત સરકારે પ્રજા સમક્ષ જે રજૂ કરેલું હતું એમાં આસમાન જમીનનો ફરક આવે છે। ગુજરાત સરકારે જાહેર કર્યું હતું કે લગભગ 10,130 જેટલા લોકો કોરોનામાં ગુજરાતમાં મૃત્યુ પામ્યા છે, જ્યારે સુપ્રીમ કોર્ટમાં કરેલી એફિડેવિટમાં એના કરતાં અલગ ચિત્ર ગુજરાત સરકાર પોતે રજૂ કરી રહી છે અને ગુજરાત સરકારે એમાં 91,810 અરજીઓ ગુજરાત સરકારમાં 50,000ની સહાય માટે આવી છે, એમાંથી 58,840 જેટલી અરજીઓ મંજૂર કરાઈ છે, 15,000 જેટલી અરજીઓ પેન્ડિંગ છે, 5,000 જેટલી અરજીઓ રિજેક્ટ કરાઈ છે અને 11,000 જેટલી અરજીઓ પ્રોસેસમાં છે અને ગુજરાત સરકારે એફિડેવિટમાં કબૂલ કર્યું છે કે 68,370 અરજીઓ ગુજરાત સરકારે એપ્રૂવ કરી છે અને એને 50,000ની સહાય ચૂકવી દેવામાં આવી છે। 10,130ની સામે ગુજરાત સરકાર પોતે 68,370 લોકોને સહાય ચૂકવી રહી છે એ જ સાબિત કરી આપે છે કે ગુજરાત સરકારનો આંકડો ખોટો હતો અને એક પ્રજાને ગેરમાર્ગે દોરનારો। બીજી ખાસ અમે એક વસ્તુ તમારા સમક્ષ રજૂ કરવા માગીએ છીએ કે ગુજરાત સરકારે જે ટિપ્પણીઓ કરી છે ગુજરાત સરકાર વિરુદ્ધ એ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે। સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે કોઈ પણ ટેકનિકલ કારણસર તમે આ અરજીઓ નામંજૂર નહીં કરી શકો। બીજું સુપ્રીમ કોર્ટે એમ કીધું છે કે તમે જે પણ અરજી નામંજૂર કરો તો એના તમારે કારણો પણ જણાવવા પડશે। ત્રીજી સરકાર એમ કહે છે કે સરકાર માત્ર માફી માગી લેશે તો નહીં ચાલે, પણ મૃતક પરિવારજનોને વળતરની ચૂકવણીના કોઈપણ પ્રકારનો વિલંબ ચલાવી લેવાય નહીં અને લોકો સરકારની દયા ઉપર જીવતા નથી, સરકાર વળતર ચૂકવીને કોઈ પર ઉપકાર નથી કરતી, આ પણ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી જ હોય ત્યારે તમે જોઈ શકો છો કે આ સરકાર કોરોના મહામારીમાં મૃતક પ્રત્યે મૃતકના પરિવારજનો પ્રત્યે કેટલી બેદરકાર છે અને સરકારની બેદરકારી અને ગેરવહીવટને કારણે જ આજે લાખોની સંખ્યામાં ગુજરાતમાં મૃત્યુ પામ્યા છે જે સરકાર સ્વીકારવા તૈયાર નથી, પણ આજે એફિડેવિટથી એ સાબિત થઈ ગયું છે અને આ વસ્તુ લોકો સમક્ષ પણ પહોંચે એના માટે આજે અમે તમારી સમક્ષ રૂબરૂ થયા છીએ। ઉત્તર ભારતમાં થઈ રહેલી બરફ વર્ષાની સીધી અસર સુરત સહિત સમગ્ર રાજ્યના હવામાન પર થઈ રહી છે। જો કે છેલ્લા 3-4 દિવસથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે, પરંતુ આજે વહેલી સવારથી જ સુરત શહેરના હવામાનમાં બદલાવ આવ્યો હતો, તેમજ સુરતના આકાશે ગાઢ ધુમ્મસ છવાયું હતું। સુરત શહેરના હવામાનમાં વધુ એક વખત પરિવર્તન આવ્યું છે। આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। શહેર પર જાણે સફેદ ચાદર ઢાંકી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા। સુરત શહેરના હવામાનમાં આવેલા આ બદલાવ સાથે વહેલી સવારે ઝાંકણ પર પડ્યું હતું। સુરત શહેરના હવામાનમાં આવેલા આ બદલાવ માટે ઉત્તર ભારતમાં થઈ રહેલી બરફ વર્ષાને જવાબદાર ગણવામાં આવે છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સુરત સહિત સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથોસાથ વરસાદ બાદ ઠંડીના પ્રમાણમાં વધારો થશે, તેમજ તાપમાનનો પારો ફરી વખત 12 ડિગ્રી આસપાસ પહોંચી જવાની સંભાવના છે। સુરતમાં સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જવાના કારણે વહેલી સવારે નોકરી ધંધે અર્થે નીકળતા લોકોએ ફરજિયાતપણે પોતાના વાહનોની સિગ્નલ લાઇટો અને લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી। શહેરમાં વહેલી સવારે વિઝિબિલિટીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો। સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી બપોરે આકરો તાપ પડી રહ્યો છે, જ્યારે સવારે હવામાનમાં ઠંડક પ્રસરેલી અનુભવાઈ રહી છે। સુરત શહેરના કોટ વિસ્તાર ગણાતા નવાપુરા પારસી સિરી નજીક મહાનગરપાલિકા દ્વારા નવી ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે। આજે ડ્રેનેજ લાઇનના ખોદકામ દરમિયાન અચાનક માટી ધસી પડતા એક મજૂર આ માટી નીચે દબાઈ ગયો હતો,
સ્થાનિક લોકો અને ફાયરના કાફલાએ મજૂરને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યું હતું, જ્યાં તેનું મોત થયું હતું. સુરત શહેરમાં થઈ રહેલા આડેધડ ખોદકામના કારણે અનેક વખત અકસ્માતો બનતા રહે છે. આજે સવારે પાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા સુરતના નવાપુરા વિસ્તારમાં પારસી શેરી ખાતે ડ્રેનેજ લાઇન નાખવાનું કામ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે અચાનક જ માટી ધસી પડી હતી અને ત્યાં કામ કરી રહેલો એક મજૂર આ માટી નીચે દબાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તુરંત બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે મજૂરોની મદદથી તુરંત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને આ મજૂરને માત્ર 3 જ મિનિટમાં બહાર કાઢ્યો હતો, તેમજ તેને સારવાર માટે નજીકમાં આવેલી મસ્કતી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન જ આ શ્રમજીવીનું મોત થયું હતું. પાલિકાના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનો આરોપ સ્થાનિક લોકો દ્વારા મૂકવામાં આવી રહ્યો છે. આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તો આપણો સુરતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.